हेलो फ्रेंड्स, दीपम इंग्लिश इंस्टिट्यूट द्वारा संचालित यूट्यूब चैनल दीपम ज्ञान क्रांति में हूँ अजय परमार आपनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज हूँ तमारा माटे धोरण 11 कॉमर्स नो जे अकाउंट एटले के नामाना मूल तत्वों छे एनु प्रथम चैप्टर हिसाबी पद्धति अने तेना पारिभाषिक शब्दों की समझूती लईने आव्यो छूँ। मित्रों, आजना वीडियो में आपणे जे आवको छे, चुकवणीओ छे, खर्च अने उपजो छे एनी माहिती, एनी व्याख्या अने एनी समझ तथा एना जे प्रकारो छे एना विषेनी माहिती आपणे मेळवीशुं। तो जोईए मित्रों, सौ प्रथम छे आवको। आवको ने अंग्रेजी में कहेवामां आवे छे रिसिप्ट। शुं कहेवामां आवे छे? रिसिप्ट। आवको एटले शुं? तो धंधा द्वारा करवामां आवेल व्यवहारना परिणाम स्वरूपे ज्यारे नाणां मळे तो एने शुं कहेवामां आवे छे? आवक कहेवामां आवे छे। एटले के धंधा द्वारा जे व्यवहार करवामां आवे, शुं करवामां आवे? जे व्यवहार करवामां आवे अने व्यवहार करवामां आवे त्यारे परिणाम स्वरूपे, शुं छे? परिणाम स्वरूपे नाणां मळे तो तेने शुं कहेવામાં આવશે? આવક કહેવામાં આવશે। એટલે કે માત્ર આવક એટલે તો જે નફો થાય છે એ નફો ગણવામાં આવશે નહીં। એવું કાર્ય કે જે કાર્યના પરિણામમાં શું મળતું હોય, નાણાં મળતા હોય તો એને શું કહેવામાં આવશે? આવક કહેવામાં આવશે। આ આવકને એના મળવાના સ્વરૂપમાં એટલે કે સમયને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે। શું કરવામાં આવે છે? સમયને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે। એટલે કે વર્ષ દરમિયાન નિયમિત મળતી આવકોને અને વર્ષ દરમિયાન નિયમિત ન મળતી આવકો તથા ધંધાની જે રોજબરજની પ્રવૃત્તિઓ છે એમાંથી નિયમિત આવકો પણ મળે છે અને અમુક આવકો એવી છે કે જે અનિયમિત આવકો પણ જોવા મળે છે। જોઈએ કઈ કઈ આવક નિયમિત છે અને કઈ કઈ આવક અનિયમિત છે। દાખલા તરીકે ધંધા દ્વારા થતા વેચાણની આવક, કમિશનની આવક, ડિવિડન્ડની આવક, આ જે આવકો છે એ નિયમિત ધોરણે એટલે કે નિશ્ચિત સમયે મળે છે। અમુક સમયને અંતરે એ આવક શું થાય છે? મળતી રહે છે, એટલે કે રોજબરોજની આવક ગણવામાં આવે છે। અને અમુક આવકો નિયમિત સ્વરૂપ ધરાવતી નથી, દાખલા તરીકે તો ધંધાની જૂની મિલકતોનું વેચાણ, તો મિલકત જૂની થાય ત્યારબાદ જ વેચવામાં આવે છે, નવી નવી મિલકત વેચી દેવામાં આવતી નથી, એટલે કે એનો સમયગાળો કોઈ ચોક્કસ હોતો નથી। ત્યારબાદ છે શેર મૂડી મેળવવી, ડિબેન્ચર બહાર પાડવા વગેરે જેવી આવકો છે એ કેવી છે? તો એ નિયમિત સ્વરૂપમાં હોતી નથી। એટલે કે આ જે આવકો છે એને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, એક નિયમિત આવકો કે જેને મહેસૂલી આવકો ગણવામાં આવે છે કે જે રોજબરોજ થતી હોય, શું હોય? રોજબરોજ થતી હોય, અને જે આવકો અનિયમિત સ્વરૂપમાં છે, નિયમિત સ્વરૂપમાં નથી એને શું કહેવામાં આવશે? મૂડી આવકો, કે જે શું હશે તો જેનો સમયગાળો શું હશે? લાંબા ગાળાનો, શું હશે? લાંબા ગાળે જે આવક થાય એ કેવી હશે? મૂડી આવકો, અને જેનો લાભ આપણને શું મળશે? લાભ જે મળશે લાંબા સમય સુધી મળશે તો એને શું કહેવામાં આવશે? મૂડી આવક। એટલે કે આવકોના કેટલા પ્રકાર છે? બે, કઈ કઈ? એક મૂડી આવકો અને બીજું છે મહેસૂલી આવકો। તો ચાલો મિત્રો જોઈએ હવે આપણે મૂડી આવકો। તો મૂડી આવકો એ કેવી છે? અનિયમિત। કેવી આવક છે? અનિયમિત। તો આ પ્રકારની આવકને અનિયમિત આવક પણ કહેવાય છે, અથવા તો એ નિયમિત રીતે મળતી પણ નથી। આ પ્રકારની આવક મોટે ભાગે શેમાંથી ઉદ્ભવે છે? તો મિલકત વેચાણમાંથી પ્રાપ્ત થાય છે, ત્યારબાદ ડિબેન્ચર બહાર પાડીને પ્રાપ્ત કરવામાં આવે છે। શા માટે? તો આપણને ખ્યાલ જ છે કે જે મિલકત વેચાણ થાય તો મિલકતનું વેચાણ વારંવાર કરવામાં આવતું નથી, અથવા તો ડિબેન્ચર પણ વારંવાર બહાર પાડવામાં આવતા નથી, એટલે કે આ રોજબરોજની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતી આવક નથી। માટે એને કેવી આવક કહેવામાં આવે છે? મૂડી આવકો કહેવામાં આવે છે, કે એ અનિયમિત સ્વરૂપે મળે છે। ત્યારબાદ છે મહેસૂલી આવક। મહેસૂલી આવકને શું કહેવામાં આવે છે? રેવન્યુ રિસિપ્ટ। શું કહેવામાં આવે છે? રેવન્યુ રિસિપ્ટ। આ પ્રકારની આવકો કેવી હશે? તો એ નિયમિત સ્વરૂપે થતી હશે। કેવી થતી હશે? નિયમિત સ્વરૂપે થતી હશે। આ પ્રકારની આવકોનો પ્રવાહ વર્ષ દરમિયાન રહેવા પામે છે, એટલે કે ચોક્કસ સમયાંતરે એ આવકો થતી જ હશે। આ આવકોને આધારે જે તે વર્ષમાં કમાયેલ નફા અથવા તો નુકસાન અંગેની જાણકારી મળે છે। એટલે કે જો તમને પૂછવામાં આવે કે વર્ષમાં થયેલો નફો અને નુકસાનની જાણકારી મેળવવા માટે કેવી આવકોનો અથવા તો કેવા ખર્ચાનો ઉપયોગ થાય છે, તો કેવા ખર્ચા આવશે? મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચાનો ઉપયોગ કરવામાં આવે છે। કઈ કઈ પ્રકારની આવકો છે કે જે મહેસૂલી આવકો કહેવામાં આવે છે? તો વેચાણની આવક, શું આવશે? વેચાણની આવક, ત્યારબાદ કમિશનની આવક, વટાવની આવક, ભાડાની આવક, એ જે આવકો છે એ આવકો શું છે? વારંવાર ઊભી થાય છે, અમુક સમયાંતરે એ આવક મળે છે, તો એની આવકને શું કહેવામાં આવે છે? મહેસૂલી આવક અથવા તો મહેસૂલી ઉપજ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આગળ વધીએ તો ત્યારબાદ છે ચૂકવણીઓ। ચૂકવણીઓ એટલે કે પેમેન્ટ્સ। ચૂકવણી એટલે શું છે? પેમેન્ટ। પેમેન્ટ એટલે શું થશે? તો ધંધામાંથી, શું છે? ધંધામાંથી જે પણ નાણાં ચૂકવવામાં આવે, જે પણ નાણાં ચૂકવવામાં આવે એને શું કહેવામાં આવશે? તો એને ચૂકવણી કહેવામાં આવશે। એને શું કહેવામાં આવશે?
ચૂકવણી કહેવામાં આવશે, એટલે કે ખર્ચા પણ હશે અને અમુક ચૂકવણી પણ હશે, તો એને ખર્ચા પણ કહેવામાં આવશે અથવા તો ચૂકવણી પણ કહેવામાં આવશે. ધંધા દ્વારા વ્યવહારમાં કરવામાં આવેલા પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે અથવા તો નાણાં જાય અથવા તો નાણાંની જાવક થાય તો એને શું કહેવામાં આવશે? ચૂકવણી કહેવામાં આવશે. આના પણ બે પ્રકાર પડે છે, એક છે નિયમિત ચૂકવાતી જાવકો અને નિયમિત ન ચૂકવાતી જાવકો. નિયમિત કઈ કઈ અને અનિયમિત કઈ કઈ? તો ધંધાના ભાડાના મકાનમાં કરવામાં આવે તો ચૂકવવામાં આવતું, દર મહિને ચૂકવવામાં આવતું ભાડું એ કેવું છે? નિયમિત પ્રકારની આવક છે. જ્યારે અમુક આવકો એવી હોય કે જે ખર્ચમાં નિયંત્રણ લાવી શકાતું ન હોય, એટલે કે યંત્ર ખરીદવામાં આવે અને યંત્ર ખરીદતા જે ખર્ચ થાય તો એ નિયમિત ખર્ચ નથી, એ એક જ વાર ચૂકવવામાં આવે છે અને જેનો લાભ શું મળે છે? લાંબા સમય સુધી મળે છે. તો એવી એવા જે ખર્ચા છે એને શું કહેવામાં આવશે? મૂડી ખર્ચા કહેવામાં આવશે. એને શું કહેવામાં આવશે? મૂડી ખર્ચા. અને જે નિયમિત સ્વરૂપે હોય, એટલે કે રોજબરોજના હોય, શું હોય? રોજબરોજના અથવા તો ચોક્કસ સમયને અંતરે, શું હશે? ચોક્કસ સમયને અંતરે થતા હોય તો એવા ખર્ચાઓને શું કહેવામાં આવશે? મહેસૂલી ખર્ચા કહેવામાં આવશે. એટલે કે ખર્ચાના પણ કેટલા પ્રકાર પડે છે? બે. એક છે મૂડી ખર્ચા, કે જેનો લાભ આપણને શું મળશે? તો આનો લાભ લાંબા સમય સુધી મળશે. શું મળશે? લાંબા સમય સુધી મળશે. અને જ્યારે મહેસૂલી ખર્ચા, તો મહેસૂલી ખર્ચા કેવા આવશે? તો મહેસૂલી ખર્ચા ચોક્કસ સમયને અંતરે, શું હશે? ચોક્કસ સમયને અંતરે થતા ખર્ચા એ કેવા આવશે? મહેસૂલી ખર્ચા. તો ચાલો જોઈએ આપણે સૌ પ્રથમ મૂડી ખર્ચા. મૂડી ખર્ચા એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર. શું થશે? કેપિટલ એક્સપેન્ડિચર, કે જે નિયમિત સ્વરૂપે થતા નથી, જે નિયમિત સ્વરૂપે થતા નથી. કેવા કેવા? તો યંત્રની ખરીદી, મિલકતની ખરીદી, મિલકત ગોઠવતા થયેલો ખર્ચો, તો એ નિયમિત સ્વરૂપે નહીં થાય. એ જ્યારે મિલકત ખરીદવામાં આવે ત્યારે જ એનો ગોઠવણી ખર્ચ ચૂકવવામાં આવે છે. માટે કેવા છે? તો એ અનિયમિત ખર્ચા છે, કે જેને મૂડી ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ મૂડી ખર્ચા. તો આ પ્રકારના ખર્ચા કેવા છે? તો અનિયમિત, એટલે કે નિયમિત રીતે થતા નથી. અને સામાન્ય રીતે જે મિલકતની ખરીદી વખતે થાય એવા ખર્ચને શું કહેવામાં આવે છે? મૂડી ખર્ચા કહેવામાં આવે છે. એટલે કે મિલકત ખરીદતા જે પણ ખર્ચા થાય એ ખર્ચા શું કહેવામાં આવે છે? મૂડી ખર્ચા. અને મિત્રો યાદ રાખીશું કે મિલકત ખરીદતા જે પણ ખર્ચા થાય એને શું કરવાનું? તો એને મિલકતની કિંમતમાં, શું છે? મિલકતની કિંમતમાં ઉમેરવા પડશે. શું કરવા પડશે? ઉમેરવા પડશે. એટલે કે મિલકત ખરીદતા જે પણ ખર્ચા થાય એને મિલકતની કિંમતમાં આપણે ઉમેરી દેવા પડશે. તો મૂડી ખર્ચાના ઉદાહરણો કયા કયા છે? યંત્રની ખરીદી, મિલકત વારંવાર ખરીદવામાં નથી આવતી, એટલે કે એક જ વાર, કે જેનો લાભ આપણને લાંબા સમય સુધી મળે છે, તો એ કેવું થશે? મૂડી ખર્ચ કહેવામાં આવશે. ત્યારબાદ ડિબેન્ચરના નાણાં પરત કરવામાં, એ પણ શું છે? મૂડી ખર્ચ ગણવામાં આવે છે. ત્યારબાદ છે મહેસૂલી ખર્ચા. તો આપણે જોયું મહેસૂલી એટલે કેવા? તો રોજબરોજના ખર્ચા, અમુક ચોક્કસ સમયાંતરે થતા ખર્ચા. તો એ ખર્ચા છે એ સતત આખો વર્ષ થયા કરે છે. તો કઈ રીતે? તો આ પ્રકારના જે ખર્ચનો પ્રવાહ છે એ સતત થયા કરે છે અને એ ખર્ચના આધારે નફા નુકસાનની ગણતરી થાય છે. એ ખર્ચના આધારે શું થાય છે? નફા નુકસાનની ગણતરી. એવા કયા ખર્ચા છે કે જે મહેસૂલી ખર્ચામાં આવે છે? તો પગાર, મજૂરી, ટેલિફોન ખર્ચ, જાહેરાત ખર્ચ, વીજળી બિલ, ત્યારબાદ આપણે અગાઉ જોઈ ગયા એ રીતે ભાડું છે, કરવેરા છે, એ ચોક્કસ સમયાંતરે જોવા મળે છે. તો એવા ખર્ચને શું કહેવામાં આવશે? તો એવા ખર્ચને કહેવામાં આવશે મહેસૂલી ખર્ચા. ત્યારબાદ છે પ્રસારિત મહેસૂલી ખર્ચા. ત્યારબાદ શું છે? પ્રસારિત મહેસૂલી ખર્ચા. મિત્રો આ આપણે જે મુદ્દા નંબર 15, કયો મુદ્દા નંબર 15 હતો? તો અવાસ્તવિક મિલકત. શું હતું મિત્રો? અવાસ્તવિક મિલકત. તો એ અવાસ્તવિક મિલકતમાં આપણે આ જે પ્રસારિત મહેસૂલી ખર્ચા છે, પ્રસારિત મહેસૂલી ખર્ચા વિશેની માહિતી મેળવી લીધી હતી, કે એવા ખર્ચા કે જે એક સમય માટે કરવામાં આવે અને જે લાંબા સમય સુધી આપણને શું આપતા હોય? લાભ આપતા હોય. અને જે ખર્ચા કોઈ ચોક્કસ સમય માટે માંડી વાળવામાં આવે, એટલે કે એનો ભાગ પાડી દેવામાં આવે કે આટલા સમય માટેના ખર્ચાને ચોક્કસ સમયાંતરે શું કરવાના છે? માંડી વાળવાના છે, જેથી જે નફો કે નુકસાન છે એ એક સાથે જોવા ન મળે. તો એને શું કહેવામાં આવે છે? પ્રસારિત મહેસૂલી ખર્ચા, કે જે અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે. એટલે ક્યારેક ઓપ્શનમાં અથવા તો એક માર્ક્સમાં પૂછાય કે એવા કયા ખર્ચા છે કે જે અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે, તો કયા ખર્ચા આવશે? પ્રસારિત મહેસૂલી ખર્ચા, કે જેને અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ ખર્ચ. હવે મિત્રો તમને એમ થતું હશે કે ખર્ચ તો આવી ગયો, પણ એ શું જોયું હતું આપણે? જે એક્સપેન્ડિચર છે એ જોયું હતું. ખર્ચ અને ઉપજ અલગ છે.
खर्च अने उपज ए शू छे, तो जे समयगाळानो आपणे हिसाब करता होईए अथवा तो हिसाब मेळववानो होय के जे हिसाबी वर्ष होय ए हिसाबी वर्षमां जे खर्च थयो होय एने खर्च कहेवामां आवशे अने जे आवक थयो होय एने शू कहेवामां आवशे, तो एने उपज कहेवामां आवशे। सेना संदर्भमां तो जे તે વર્ષના હિસાબી લખવાનો હોય એ જે તે વર્ષ માટેના શું થશે ખર્ચ અને આવકો થશે। તો જોઈએ ખર્ચ, તો જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તેને શું કહેવામાં આવે છે ખર્ચ કહેવામાં આવે છે। એટલે કે તમે જે ખર્ચ કર્યો હોય એ ખર્ચનો લાભ જે વર્ષને મળવાનો હોય એ વર્ષ માટે એને શું કહેવામાં આવશે ખર્ચ કહેવામાં આવશે। એટલે કે વર્ષ હંમેશા કેટલાનું હોય 12 મહિનાનું હોય, તો એ જે ખર્ચ છે એને મહેસૂલી ખર્ચ કહેવામાં આવશે। શું કહેવામાં આવશે મહેસૂલી ખર્ચ। ઉદાહરણ તરીકે જોઈએ તો પગાર ખર્ચ, મજૂરી ખર્ચ, દલાલી ખર્ચ, કમિશન ખર્ચ, વટાવ, ઘસારો એ શું છે તો એ એક વર્ષ માટેનો હોય છે, માટે એને શું કહેવામાં આવશે ખર્ચ કહેવામાં આવશે। એ જ રીતે જો આવક હોય તો એને શું કહેવામાં આવશે તો એને ઉપજ કહેવામાં આવશે। એટલે કે માલ કે સેવાનું ગ્રાહકને અનુક્રમે વેચાણ કરવામાં આવે અથવા તો પૂરું પાડવામાં આવે તો ધંધાને શું થશે તો ધંધાને ઉપજ થઈ ગણી ગેવાશે। ઉધાર વેચાણ કરવામાં આવેલ હોય અને રકમ મળવાની બાકી હોય તો તેને પણ ઉપજ ગણવામાં આવે છે, તેને પણ શું ગણવામાં આવે છે ઉપજ ગણવામાં આવે છે। આવી બીજી કઈ અન્ય ઉપજો છે અને શું કહેવામાં આવે છે તો એને મહેસૂલી ઉપજ પણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે મહેસૂલી ઉપજ પણ કહેવામાં આવે છે। કઈ કઈ છે તો આવકો, કયું આવકો તો વ્યાજની આવક, ભાડું અથવા કમિશનની આવક, ડિવિડન્ડની આવક કે જે તે વર્ષમાં મળ્યા હોય અથવા તો જે તે વર્ષમાં મળવાના બાકી હોય તો પણ તેને શું ગણવામાં આવે છે ઉપજમાં ગણવામાં આવે છે। તો મિત્રો આ થઈ ગયા આપણા આજના વિડીયોના જે પારિભાષિક શબ્દો છે એ શબ્દો। આશા રાખું છું કે તમને આમાં સમજ પડી હશે, સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો। ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર, થેન્ક યુ।